એ શું બોલે છે, કઈ રીતે વર્તે છે એના આધારે જ્યારે ગુણ દર્શાવાય ત્યારે તેને ગુણવાચક વિશેષણ તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે લાલ ગુલાબ સૌને ગમે છે. હવે તમે જોયું ગુલાબ નામ છે, એના અર્થમાં વધારો કરતું કોઈ પદ હોય તો કયું, તો કે લાલ, અને એ રંગ દર્શાવે છે, તેથી તેને રંગવાચક વિશેષણ તરીકે પણ ઓળખાવી શકાય. અને ગુણવાચક વિશેષણ તમે કહી શકો છો, કેમ કે રંગવાચક છે એ ગુણવાચકનો પેટા પ્રકાર છે, એટલે એ રંગના અર્થમાં વધારો કરે છે. ગુલાબ છે ખરું, પણ કેવું છે, લાલ પીળું સફેદ, અહીંયા તમને લાલ કલર એ એનો ગુણ દર્શાવે છે અને ગુલાબની સુંદરતામાં વધારો કરતો પર છે. ત્યાર પછીનું બીજું ઉદાહરણ જોઈએ તો કે શ્યામ રંગ સમીપે ન જાઓ. હવે શ્યામ એટલે કે કાળો, અહીંયા શ્યામ રંગ છે એ પણ રંગ દર્શાવે છે, ત્યારે આ જે છે એ એના નજીક જવાની ના પાડે છે, અને શ્યામ રંગ છે એ નામના અર્થમાં રંગના અર્થમાં વધારો કરતો પદ છે. અને અહીંયાથી આપણને ખ્યાલ આવે છે, એનો અર્થ સમજાય છે કે કેવા કલરનું છે, એના આધારે તમે આ વિશેષણની અંદર ફેરફાર જોઈ શકો છો. તો ગુણવાચક વિશેષણની અંદર કોઈ પણ નામ પદાર્થ કે વ્યક્તિના ગુણનો જ્યારે વિશેષ અર્થ દર્શાવવામાં આવે ત્યારે તેને ગુણવાચક વિશેષણ તરીકે ઓળખાવી શકાય. હવે ગુણવાચક વિશેષણના કુલ 8 પેટા પ્રકારો છે. ક્યાં ક્યાં? તો કે રંગવાચક, કદવાચક, આકારવાચક, કર્તૃવાચક, સ્વભાવવાચક, રૂપવાચક, સાર્વનામિકવાચક, સંબંધવાચક. એમાં રંગવાચકની અંદર રંગ પ્રમાણેના ફેરફારો રહેલા હોય છે. કેવા કેવા? તો કે કેસરી, ગુલાબી, લાલ, જાંબલી વગેરે. બીજો પેટા પ્રકાર કદવાચક, એની અંદર કદ દર્શાવવામાં આવેલું હોય છે વાક્યની અંદર, નાનું, મોટું, પાતળું, ઠીંગણું વગેરે. ત્રીજો પેટા પ્રકાર છે આકારવાચક, એની અંદર આકારો દર્શાવવામાં આવેલા હોય છે, ગોળ, ત્રિકોણ, આડું, સીધું, ઊંધું વગેરે. ત્યાર પછી કર્તૃવાચક, એમાં ક્રિયા દર્શાવેલી હોય છે, બોલકો, મારકું, સમજવું વગેરે. ત્યાર પછી પાંચમું સ્વભાવવાચક, એની અંદર માણસના સ્વભાવ વિશેની વાત થયેલી હોય છે, દયાળુ, ક્રોધી, લોભી વગેરે. રૂપવાચક, એની અંદર રૂપ વિશેનો અર્થ આપણને ખ્યાલ આવતો હોય છે, નમણું, દેખાવડું, કદરૂપું વગેરે. સાતમું સાર્વનામિક, એની અંદર આવડું, તેવડું, જેવડું, આવું વગેરે. આઠમું સંબંધવાચક, એની અંદર પ્રત્યયો દર્શાવી અને સંબંધ દર્શાવવામાં આવેલો હોય છે, તો કે નું, નો, ની, નું, ના વગેરે જેવી પ્રત્યયો અને આ દર્શાવી અને સંબંધ દર્શાવવામાં આવે ત્યારે તેને આપણે ગુણવાચક વિશેષણ તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે આ એક અર્થ પ્રમાણેનો પહેલા જે પ્રકાર છે ગુણવાચક વિશેષણ, એના વિશેની આપણે ચર્ચા કરી. હવે ગુણવાચક વિશેષણ પૂરું થયા પછી હવે બીજો પ્રકાર છે, તો કે સંખ્યાવાચક વિશેષણ. હવે સંખ્યાવાચક વિશેષણ એટલે શું? તો કે સૌ પ્રથમ તો સંખ્યા એટલે કે કોઈ નિશ્ચિત આંકડો, બરોબર? તો જે વિશેષણની અંદર સંખ્યા દર્શાવવામાં આવે ત્યારે તેને સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખાવી શકાય છે. સંખ્યાવાચક વિશેષણની અંદર નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ એવા બે પેટા પ્રકારો પાડવામાં આવે છે. હવે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ એટલે શું? તો કે આવા વિશેષણો ચોક્કસ સંખ્યા દર્શાવતા હોય છે. નિશ્ચિત એટલે કે ચોક્કસ, જેની અંદર 1 થી 100 વચ્ચે અથવા તો એના ઉપરની કોઈ નિશ્ચિત સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે અથવા તો નિશ્ચિત અંક દર્શાવવામાં આવતો હોય છે તેને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે
चार थी ओछा पण नहीं अने वधारे पण नहीं એટલે 4 અહીંયા નિશ્ચિત સંખ્યા દર્શાવે છે ત્યાર પછી હું બીજું ઉદાહરણ લઈએ તો અમારી ઓફિસમાં 70 કર્મચારી છે ઓફિસની અંદર કેટલા કર્મચારી છે 70 અહીંયા 70 જે છે એ નિશ્ચિત અંક દર્શાવે છે તો તમે જોયું આ બે ઉદાહરણની અંદર 4 અને 70 જે નિશ્ચિત આંકડો દર્શાવે છે ત્યાર પછીનો સંખ્યાવાચકનો બીજો પેટા પ્રકાર તો કે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ એની અંદર શું હોય છે તો કે આવા વિશેષણની અંદર કોઈ નિશ્ચિત સંખ્યાનો ઉલ્લેખ થતો હોતો નથી જ્યારે નિશ્ચિતની અંદર ચોક્કસ હોય છે અનિશ્ચિતની અંદર કોઈ ચોકસાઈ હોતી નથી દાખલા તરીકે અહીં થોડા માણસો હતા અહીંયા માણસો હતા પણ થોડા એમાં કોઈ નિશ્ચિતતા નથી કેટલા કોઈ અંક એવો દર્શાવતો નથી ત્યાર પછી હું બીજું ઉદાહરણ છે તો કે મારી પાસે પુષ્કળ પૈસા છે પણ કેટલા 4000 4 લાખ 4 કરોડ કોઈ પણ જાતનો નિશ્ચિત આંકડો અહીંયા દર્શાવતો નથી માત્ર થોડા અને પુષ્કળ એવા બે વિશેષણો મૂકી અને નામના અર્થમાં વધારો કરે છે એટલે અહીંયા તમે જોયું કે નિશ્ચિતવાચક વિશેષણ અને અનિશ્ચિતવાચક વિશેષણ એ બે પેટા પ્રકારો છે ત્યાર પછી આ જે છે એ નિશ્ચિતવાચક સંખ્યા વિશેષણના પેટા પ્રકારો છે તો કે કેવા નિશ્ચિત જે સંખ્યા છે એમાં આપણે નક્કી કરી શકીએ અનિશ્ચિતનું કોઈ નક્કી કરી શકાતું નથી એમાં પૂર્ણ સંખ્યા ક્રમિક સંખ્યા સંખ્યાનો સમૂહ સંખ્યાનો ભાગ સંખ્યા કેટલા ગણી વગેરે જેવા 5 પેટા પ્રકારો નિશ્ચિત સંખ્યાવાચક પેટા પ્રકારના પ્રકાર ગણાવી શકાય હવે પૂર્ણ સંખ્યા એટલે કે એની અંદર પૂર્ણતાનો ભાવ રહેલો હોય છે 1 2 3 4 100 સુધી બરોબર એની અંદર નિશ્ચિત અંક દર્શાવી શકાય છે ત્યાર પછી બીજો તો કે ક્રમિક સંખ્યા પહેલું બીજું ત્રીજું દસમું વચમું વગેરે જેવા શબ્દો દ્વારા ક્રમિકતા દર્શાવી શકાય છે ત્રીજું જે છે તો કે સંખ્યાનો સમૂહ દર્શાવવામાં આવેલો હોય તો કે કેવો દસકો સેકો સેંકડો આપણે ઘણી વખત ગુજરાતીની અંદર આવી રીતે શબ્દો મૂકેલા હોય છે કે સેંકડો વર્ષો પછીની વાત છે દસકા પછીની વાત છે તો એ જે વાક્ય છે એની અંદર દસકો જે છે એ સંખ્યાનો સમૂહ દર્શાવે છે અને ત્યાર પછી સંખ્યાનો ભાગ આપણે ઘણી વખત રોટલી જમતા હોય ત્યારે આ શબ્દનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે અડધી રોટલી